We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Now we go through our example number 2. Example number 2 says that a water tank of capacity of 25,000 liters is filled up in 40 minutes by 4 pumps. For this purpose, water is to be lifted through a height of 25 meter. Calculate the power in kilowatt for pump. Also, calculate the power required in kilowatt if efficiency of the pump is 80%. Okay. એટલે એક્ઝામ્પલ એવું કહે છે, એક 25,000 લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીને 4 પંપ દ્વારા 25 મીટર ઊંચાઈએ 40 મિનિટ ભરવામાં ભરી દેવાની છે. તો એના માટે જરૂરી પંપની તાકાત એટલે કે શક્તિ ગોતવાની છે. અને એક કન્ડિશન પણ આપેલી છે કે પંપની કેપેસિટી કેટલી છે, એની કાર્યદક્ષતા એટલે કે એની એફિશિયન્સી 80% જ છે. ઓકે, તો પહેલાં તો આપણને જે ડેટા આપ્યો છે એ બનાવીએ. કે હિયર 4 પંપ ગીવન. ઓકે, 4 પંપ આપ્યા છે. હવે ટોટલ માસ કેટલું છે? 25,000 લિટર. એટલે આપણે કન્વર્ટ કરીએ કેજીમાં, તો 25,000 લિટરનું કેજી કેટલું થઈ જશે? સિમ્પલ 25,000 કેજી. તો 4 મોટર 25,000 હોય તો 1 મોટરનું પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે માસ. તો 1 મોટરને કેટલું કામ કરવું પડશે? 6,250 કેજીનું કામ કરવું પડશે. રાઈટ. હવે ટોટલ હાઇટ કેટલી છે? 25 મીટર. કેટલા ટાઈમમાં પહોંચાડવાનું છે? 40 મિનિટમાં. 40 મિનિટ એટલે કે 2400 સેકન્ડ. 2400 સેકન્ડ. નાવ પોટેન્શિયલ એનર્જી ઓર એ વર્ક ઇઝ ઇક્વલ ટુ MgH. સ્થિતિ ઉર્જા અથવા તો કાર્ય, એનું સૂત્ર આપણે આગળ જોયું હતું, એનું એટલે શું થશે? MgH એટલે માસ છે 6,250, ગ્રેવિટેશનલ ફોર્સ 9.81, હાઇટ 25. સો કાર્ય કેટલું મળશે આપણને? 15,31,250 ન્યૂટન ઇન્ટુ મીટર. પાવરનું સૂત્ર શું છે? વર્ક ડિવાઇડેડ બાય ટાઈમ, કાર્યના છેદમાં સમય. તો બેનો આપણે રેશિયો લેવાથી આપણને વોટ મળ્યો, 638.02 વોટ. એને આપણે કિલોમાં કન્વર્ટ કરીએ તો ડિવાઇડ બાય 1000. ડિવાઇડ બાય 1000માં કન્વર્ટ કરવાથી આન્સર શું મળશે? 0.683. રાઈટ, 0.683 કિલોવોટ. હવે આ આપણને એક મોટર આટલી જોશે. એક મોટર કેટલી જોશે આપણને? 0.638 કિલોવોટની. રાઈટ. હવે એફિશિયન્સી કેટલી છે? તો કે 80%. તો હવે 80% એટલે એને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો શું થઈ જાય? 0.8. કુલ એફિશિયન્સીને વોટ વડે ડિવાઈડ કરવાથી આપણને જરૂરી મોટરનો પાવર મળી જશે. તો આપણે કેવડી મોટર જોશે? 0.7975 કિલોવોટની એક મોટર જોશે. હવે એને આપણે હોર્સ પાવરમાં કન્વર્ટ કરીએ તો ડિવાઈડ બાય 0.746. સો પાવર ઇઝ ઇક્વલ ટુ 1.07 HP. તો આપણે ટોટલ કેટલી મોટર જોશે? એક હોર્સ પાવરની 4 મોટર જોશે. કે જો આપણે 25,000 લિટર પાણી 25 મીટર અને 40 મિનિટમાં પહોંચાડવું હોય તો, અને એફિશિયન્સી પાછી કેટલી હોય? 80%. આપણને ખબર છે કે પંપની એફિશિયન્સી પૂરેપૂરી ઘણી વખત નથી હોતી. 100% તો કોઈ મશીન પોસિબલ નથી. થોડી ઘણી એરર હોય એટલે એની એફિશિયન્સી થોડી ઘણી ઓછી આવતી હોય છે. તો પંપની એફિશિયન્સી આ કેસમાં આપણે કેટલી લીધી છે? 80%. હવે એની જગ્યાએ 90% હોત તો આપણે શું કરત? કે જેટલો પાવર આવ્યો છે એને ડિવાઈડ બાય શું કરી દેત? 0.8ની જગ્યાએ 0.9. ઓકે, તો જેટલી એફિશિયન્સી છે એટલું આપણે ડિવાઈડ કરવું પડે. રાઈટ. તો આપણો સેકન્ડ સમ હતો. આ 2 સમ જે ઇમ્પોર્ટન્ટ હતા, જે મેં તમને વિડીયો લેક્ચરના માધ્યમથી સમજાવ્યું. ઓકે.